વર્ષોથી રોટલી બનાવતી આપણી બહેનો માટે એક સારા સમાચાર છે. ટેકનોલોજી તેની મદદે આવી છે અને માર્કેટમાં અત્યારે તો યુએસની માર્કેટની અંદર આ રોટીમેટિક મશીન આવ્યું છે. ગૃહિણીઓ માટે બહુ સારા સમાચાર છે. આ મશીનથી અહીંયા પહેલાં આપણે લોટ નાખવાનો, પછી અહીંયા પાણી હોય છે આ કેબની અંદર અને બાજુમાં તેલ નાખવાનું, પછી તમારે નિરાંત અહીંયા રોટલી આવશે, તમારે લઈને ગરમ ગરમ રોટલી ખાવાની. લોટ નાખ્યા પછી જરૂરી પાણી અને તેલ લઈ ને કણક અહીંયા બંધાશે અને લુવા અહીં બહાર પડશે. લુવા તૈયાર થયા પછી અહીંયા જશે ને અહીંયા રોટલી બણાશે અને શેકાશે અને ફૂલકા રોટલી ઉતરશે. અહીંયા એ માટેના જે પેલી સ્વીચો આપેલી છે, જે આપેલી છે એ પ્રમાણે કેટલી રોટલી તમારે જોઈએ છે, એકારે એક ઉતારવાની છે, પાંચ કે છ કેટલી ઉતારવાની છે એ જોઈએ. મેક્સિમમ એક કન્ટેનરમાંથી 16 રોટલીઓ આપણે ઉતારી શકીએ છીએ. રોટલીની થિકનેસ કેટલી રાખવાની એટલે કેટલી પકવવાની એ બધું અહીંયા મળે છે. અને અહીંથી પછી તમને ગરમ ગરમ રોટલી તૈયાર થઈને આવશે, એ મળશે. અને થોડી જ વાર અંદર તમને રોટલી અહીંયા આવતી દેખાશે. વર્ષો સુધી 49 વર્ષ સુધી રુચિરાએ મને ગરમ ગરમ રોટલી ખવડાવી છે અને હવે હું એને આ મશીન દ્વારા દરરોજ ગરમ ગરમ રોટલી ખવડાવું છું. આ મશીન આવે અમારા ઘરમાં આવે 15 દિવસ થયા છે અને 15 દિવસમાં હવે અમારે પુરુષોએ સ્ત્રીઓની સ્ત્રીઓ ઉપર ડિપેન્ડ નથી રહેવું પડતું. અમે જ અમારી બે ગરમ ગરમ રોટલી બનાવી દઈએ છીએ. એટલે પછી ઓફકોર્સ આ રોટલી થોડી જાડી એટલે કે સતપડી જેવી હોય છે અને એ સતપડી અને ગોળ ગરમ ગરમ ખાવાની ખરેખર મજા આવે છે. એ તમને હું બતાવું છું હમણાં આ રોટલી આવે એટલે. આ ગરમ રોટલી હાજર છે. આ ગરમ રોટલી તમે જોજો, થોડીક જાડી પણ સતપડી જેવી છે. મારી માં સતપડી કરી અમને બહુ ખવડાવતા એ મને યાદ આવી ગયું છે. સતપડી રોટલી એના પર આ ઘી લગાવીએ. અને દેશી ગોળ પણ અહીંયા મળે છે તો પછી હવે તમે જો હું તો ખાઉં છું આ રોટલી સતપડી ઘી અમૂલનું ઘી અને દેશી ગોળ ઘી.